પ્રદૂષણની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને દિલ્હી એનઆરસીમાં જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં કહેવાયું છે કે નવો આદેશ ન મળે ત્યાં સુધી સ્કૂલ કોલેજો બંધ રહેશે. સીએક્યુએમની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. પ્રદૂષણને લઈને સુપ્રીમ કોર્ટે લાલાંક કર્યા પછી સીએક્યુએમએ દિલ્હી અને તેના પાડોશી રાજ્યો સાથે બેઠક કરી હતી, જેમાં આ ઉપાયોની જાહેરાત કરી હતી. અને આ બેઠકમાં ઉત્તરપ્રદેશ, દિલ્હી, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના અધિકારીઓ હાજર રહ્યા હતા. એનસીઆરના મુખ્ય સચિવોને આ જવાબદારી સોંપાઈ છે. નવા આદેશ મુજબ માત્ર ગેસથી ચાલતા ઉદ્યોગો ચાલી શકશે. જેની મંજૂરી નથી અપાઈ તેવા ઇંધણથી ચાલતા ઉદ્યોગો બંધ કરાશે. જ્યાં પણ શક્ય હોય તે ઉદ્યોગો ગેસ પર શિફ્ટ કરાય. નિયમ ન માનનાર સામે કડકમાં કડક પગલાં ભરાશે. રાજધાની દિલ્હીના 300 કિલોમીટર રેડિયસમાં આવેલા 11 થર્મલ પ્લાન્ટમાંથી 5 જ ચાલી શકશે. બાકીના થર્મલ પ્લાન્ટને 30 નવેમ્બર સુધી બંધ રખાશે. બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ.